સહજાનંદ સ્વાઈ મહારાજની જે વાલાવાલા મહારાજ પૂજ્ય ગુરુજી તથા સર્વે સંતો ગુરુજી આપને કંઈક ને કંઈક શીખવાડતા હોય છે નવા નવા માણસો લાવીને કોઈ એક્સપર્ટ માણસો હોય તેના દ્વારા આપને કંઈક ને કંઈક જ્ઞાન આપે છે તો આજે ડૉક્ટર વિશાલભાઈ તથા એમની ટીમ છે ડૉક્ટર હાર્દિક રામોલિયા અને ડૉક્ટર અંકિતભાઈ એ તણે આપણને કાંઈક એવી ઇમરજન્સી આવે કોઈકને હાર્ટ એટેક આવ્યો હોય કોઈ તણાઈ ગયું હોય એવા ઇમરજન્સી આવી હોય ત્યારે શું કરવું એનું આપને શીખવાડવાના છે તો વિશાલભાઈ તો તમે હવે ચાલુ કરો સ્વામી શરૂઆતમાં સૌથી પહેલા આપણે કોઈ પણ ઈમરજન્સી થઈ હોય જેમ સ્વામીજીએ કીધું એમ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી થઈ હોય અથવા તો કોઈ વ્યક્તિ છે જે બેભાન થયું હોય અથવા તો અનરિસ્પોન્સિવ થયું હોય અથવા કોઈને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય અથવા કોઈ એવી એક્સિડેન્ટની ઘટના બની હોય અને માણસ બેભાન હોય ત્યારે એક બેઝિક લાઈફ સપોર્ટર તરીકે એટલે કે આપણે સ્થળ પર દર્દીને જોઈને આપણે આપણી જાતે શું કરી શકીએ છીએ એ એની થોડી ટ્રેનિંગ આપણે લેવાની છે તો એને બેઝિક લાઈફ સપોર્ટ કહેવાય એટલે કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી છે તો એમાં શરૂઆતમાં આપણે જ્યારે કંઈ પણ મેડિકલ ફેસિલિટી અવેલેબલ નથી સપોઝ આપણે એકસો આઠ છે તો એ નથી આવી અથવા તો મેડિકલ ટીમ નથી આવી અથવા તો ડોક્ટર્સ નથી આવ્યા ત્યાં સુધીમાં આપણે કઈ રીતે દર્દીને મેક્સિમમ રીતે જીવ બચાવવાની કોશિશ કરી શકીએ અથવા તો હૃદય બંધ પડ્યું હોય તો હૃદયનું સર્ક્યુલેશન ચાલુ રાખી અને એક્સપર્ટની ટીમ આવે ત્યાં સુધી એમનું કામ કરી અને એમને બચવા માટેના મેક્સિમમ ચાન્સીસ આપી શકીએ એના માટેનું એક ડિઝાઇન પ્રોગ્રામ હોય છે જેને બેઝિક લાઈફ સપોર્ટ કહેવાય જે આપણે થોડું શરૂઆતમાં પ્રેઝન્ટેશન જોઈશું અને પછી એનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું મેનિક્વિન પર કે કઈ રીતે કમ્પ્રેશન્સ આપવાના હોય કે કઈ રીતે શ્વાસ આપવાના હોય કેવી રીતે બરાબર છે સો સો બીએલએસ ઇઝ ધ ફાઉન્ડેશન ફોર સેવિંગ લાઇફ્સ આફ્ટર કાર્ડિયાકરેસ્ટ એટલે કે હૃદય બંધ થયું જીવન છે એમાં સૌથી જો મહત્વના ત્રણ અંગો હોય તો એ હૃદય ફેફસું અને મગજ આ ત્રણ વસ્તુઓ છે જેના કોમ્બિનેશનથી લાઈફનું સાઇન છે એટલે કે ટૂંકમાં જિંદગી છે એવું તમે કહી શકો એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ જો કોમામાં હોય લાંબા સમયથી તો એ જીવિત ના કહેવાય પણ હૃદયનું સર્ક્યુલેશન હોય એટલે આપણે એમને કહી શકીએ કે એ હજુ પણ જીવિત છે એટલે ત્રણ અંગો ફેફસા હૃદય અને મગજ જેમાં આપણા માટે સૌથી મહત્વનું અંગ છે એ મગજ છે કારણ કે ભાન અવસ્થા ના હોય તો પછી હૃદયના ધબકારા ચાલતા હોય કે શ્વાસોશ્વાસ ચાલતા હોય એનો કોઈ મતલબ રહેતો નથી તો મગજને બ્લડ સપ્લાય અથવા તો મગજને જીવિત રાખવાનું કામ કરતું હોય તો એ છે લંગ્સ અને હાર્ટ એટલે કે હૃદય અને ફેફસા છે એ ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશનથી એનર્જીને બધું પહોંચાડી અને મગજને જીવિત રાખે છે અને એનાથી આપણે ચેતનવંતી રીતે બધી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ હલનચલન કરી શકીએ કોઈ જોડે વાતચીત કરી શકીએ છીએ કંઈ સાંભળી શકીએ છીએ સત્સંગ કરી શકીએ છીએ એટલે બધું જ જે કરી શકે એ મગજ દ્વારા થાય છે પણ એને જે બે અંગોનો સપોર્ટ જોઈએ છે એ છે હૃદય અને ફેફસા કે જે મહત્ત્વની ભૂમિકા જિંદગી જીવવા માટેની જરૂરિયાતમાં આવે છે તો કાર્યક્રેષ્ટ એટલે કે હૃદય બંધ થયું હૃદય બંધ થાય એટલે શું થાય તો કે બ્લડ સર્ક્યુલેશન અટકી જાય એટલે કે મગજની અંદર જે બ્લડ પહોંચવું જોઈએ એ પહોંચે નહીં અને એના લીધે ઓક્સિજન ના પહોંચે અને એના લીધે વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ હૃદય બંધ થયું પણ હજુ આપણી પાસે અમુક સમય એવો હોય છે કે જ્યારે ઓક્સિજનવાળું બ્લડ શરીરમાં રહેલું હોય છે એટલે ઓલમોસ્ટ દસ મિનિટ સુધી તમે ઓક્સિજનવાળું બ્લડ પંપ કરી શકો છો શ્વાસ આપ્યા વગર એટલે એ સમયગાળામાં જ્યારે તમે પંપિંગ કરી અને હૃદય મગજને જીવતું રાખવાનું કામ કરો છો એનું ફાઉન્ડેશન એટલે કે એ પાયો છે બીએલએસ યુ વિલ લર્ન ધ સ્કિલ્સ ઓફ હાઈ ક્વોલિટી સીપીઆર ઘણી આપણે જોતા હોઈએ છીએ કે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ છે એ અનરિસ્પોન્સિવ થયું હોય તો આપણે એમને છાતીમાં કમ્પ્રેશન્સ આપી અને બચાવવાની ટ્રાય કરતા હોય છે પણ એ ખાલી આપણે સીપીઆર આપીએ છીએ હાઈ ક્વોલિટી સીપીઆર એટલે શું તો કે એક્ઝેક્ટલી જેવી જરૂરિયાત છે જે રીતે આપવાના છે એ જ રીતે જે જગ્યાએ આપવાના છે એ રીતે તમે આપશો જે રેટથી આપવાના છે એટલે જેટલી ગતિથી આપવાના છે એમાં જેટલા જેટલા ડિટેલ્સમાં રિક્વાયરમેન્ટ છે એ બધી પ્રમાણે ફૂલફિલ કરો તો એને હાઈ ક્વોલિટી સીપીઆર કહેવાય અને હાઈ ક્વોલિટી સીપીઆર આપીએ તો પેશન્ટના બચવાના ચાન્સીસ વધી જાય છે ધ બીએલએસ કોર્સ ફોકસીસ ઓન વોટ રેસ્ક્યુઅર્સ નીડ ટુ નો ટુ પરફોર્મ હાઈ ક્વોલિટી સીપીઆર ઇન વાઇડ વેરાયટી ઓફ સેટિંગ્સ એટલે ઇમરજન્સી કોઈ પણ જગ્યાએ થઈ શકે છે મીન્સ અહીંયા આપણે બેઠા છીએ અને કોઈ ઇમરજન્સી થાય અથવા તો ભૂકંપ આવતો હોય ત્યારે કોઈ ઇમરજન્સી થાય અથવા કોઈ તણાઈ ગયું છે ત્યારે એમને બહાર લાવીને ઇમરજન્સીમાંથી ટૂંકમાં આપણે એમને હેલ્પ કરવાની છે અથવા એક્સિડન્ટ થયું છે અથવા તો આગની ઘટના થઈ છે તો એ અલગ અલગ સેટઅપ્સમાં આપણે કઈ રીતે મેક્સિમમ કોન્સન્ટ્રેશન સીપીઆર પર રાખી અને આપણે કઈ રીતે કસ્ટમાઈઝેશન કરવું છે એ આપણને બીએલએસ કોર્સ દ્વારા શીખવા મળે છે યુ વિલ ઓલ્સો લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ધ ચોકિંગ ઇમરજન્સીઝ એટલે ઘણી વાર બની શકે છે કે શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાય હોય તો એ એના લીધે શ્વાસ ના લઈ શકાય અને એના લીધે ઇમરજન્સી થઈ જાય કે જેનું ટૂંકમાં જે લાઈફ થ્રેટનિંગ કહેવાય કે એમાં ગમે ત્યારે જીવ જઈ શકે છે અને એનું કારણ કોઈ રોગ નથી જસ્ટ કોઈ એક વસ્તુ છે એ અચાનકથી ફસાય છે ગળામાં ઘણીવાર ઓતરે જાય આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ મોસ્ટ પ્રોબેબલી પાણી જતું હોય લિક્વિડ જતું હોય પણ ઘણીવાર આપણે સાંભળ્યું હોય તો ઘણા નાના બાળકો હોય એમાં એવી ચોકિંગ ઇમરજન્સી થતી હોય કે વટાણા અથવા તો પેન્સિલ કે એવું કંઈ હોય એ મોડામાં હોય અને પછી એ અન્નળીના બદલે શ્વાસનળીમાં જતું રહે છે તો એ ચોકિંગ ઇમરજન્સી ક્રિએટ થાય તો એમાંથી આપણે દર્દીને કઈ રીતે બચાવી શકીએ એ આપણે આમાં શીખીશું વિથ નોલેજ એન્ડ સ્કિલ્સ યુ લર્ન ઇન ધીસ કોર્સ યોર એક્શન્સ કેન ગીવ વિક્ટીમ બેસ્ટ ચાન્સ ઓફ સર્વાઇવલ એટલે આમાંથી જેટલી વસ્તુઓ આપણે શીખીશું એનાથી આપણે જે વ્યક્તિને આપણે બચાવવાના છીએ એને બેસ્ટ ચાન્સ આપીશું જીવન બચાવવા માટેનો અથવા તો જીવવા માટેનો એટલે એના માટે થઈને આપણે આમાં ડિટેલમાં શીખવું જરૂરી છે કારણ કે કોઈ પણ ઇમરજન્સીઝ હોય એમાં સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ હાજર હોય તો એ આપણે હોવાના છીએ ડૉક્ટર નથી હોવાના જ્યારે એ હોસ્પિટલમાં ઇમરજન્સી થાય ત્યારે ડૉક્ટર્સ હાજર હોય બાકી બધી ઇમરજન્સીઝ લગભગ હાઉસ હોલ્ડ હોય છે એટલે કે ઘર અથવા તો એવી જગ્યાઓમાં થતી હોય છે કે જ્યાં હેલ્થકેર ફેસિલિટીઝ નથી હોતી તો એ સમયે આપણે ત્યાં હોઈએ અને આપણું નોલેજ આપણે ઉપયોગ કરીએ તો આપણે દર્દીને જીવવાનો ચાન્સ આપી શકીએ છીએ